अलीबाग पुलिस स्टेशन की सी टीम द्वारा પોતાના સંતાનથી ત્રસ્ત સિનિયર સિટીઝનની સમસ્યાનો સુખદ અંત લાવવામાં આવ્યો। કારીલીબાગ સી ટીમ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતી તે દરમિયાન એક વયોવૃદ્ધ દાદા વ્યથિત હાલતમાં પોલીસ સ્ટેશન આવતા તેઓને શાંતિથી બેસાડી તેઓનું નામ કીર્તિકાંત વિનુભાઈ પટેલ હોવાનું જણાવી પોતાનો નાનો દીકરો અલ્કેશ છેલ્લા ઘણા સમયથી પોતાને ભરણપોષણ પૈસા ન આપી હેરાન કરતો હોવાની હકીકત જણાવી હતી। ત્યારબાદ પોલીસે તેઓના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવી તેને સમજાવી ફરી આવું નહીં થાય તેવી બાહેદારી અપાવી વયોવૃદ્ધ દાદાની બાકીની ભરણપોષણની રકમ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી। કીર્તિકાંત વિનુભાઈ પટેલે કારીલીબાગ પોલીસ સ્ટેશનની સી ટીમનો પોતાની સમસ્યાનો સુખદ અંત લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ત્રણ છોકરાઓ દીધા રહે છે, આ અમારા વાઈફ 11 વર્ષથી મરી ગઈ છે। હું સયાજી આયનની અંદર મેડિકલ સેન્ટરનો ઇન્ચાર્જ હતો। હું 2010 માં રિટાયર થયો, ત્યાર પછી મારા વાઈફ 3 મહિનામાં મરી ગયા। ત્યાર પછી મારા છોકરાઓ અને વહુઓ મને ખાવાનું 2 ટાઈમ આપવું પડે। હા, એના માટે એમના પગ પર ઉભેલા હતા એટલે બંને છોકરાઓ મારાથી જુદા થઈ ગયા। અને અત્યારે મેં જે છોકરાની કમ્પ્લેન્ટ કરેલી એ મારો સૌથી નાનો છોકરો છે। હા, હવે એના સાસરી પક્ષ બહુ માલદાર છે અને એના સસરા બરોડા બેંકમાં કેશિયર હતા, જો રિટાયર થયા છે એટલે એ એમની સાથે નગોલ રોડ ઉપર રહે છે। હા, અને મને પૈસા નહોતા આપતા એટલે મેં નબદા બોર્ડની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અરજી કરેલી તો એ લોકોએ સહમતિ બતાવી નહીં, એનો એવોર્ડ મને સાહેબે આપેલો તો મને પૈસા આપતા હતા, પણ હું ટોકું ત્યારે મને હળે હળે કરીને આપતા હતા અને 2-3 મહિને એક વખત આપતા હતા। હા, 2020થી હું કંટાળી ગયેલો હતો અને અત્યારે મારી તબિયત સારી નથી રહેતી એટલે હું કંટાળી ગયેલો પૈસા બી, એટલે મને એક 2 સારા ભાઈઓએ જણાવ્યું કે તમે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે બધું એક અરજી કરીને આપી દો। હા, એટલે મેં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી લખીને આપી તો એનો સુખદ નિકાલ મારા છોકરાને મારા રૂમમાં બોલાવી અને એના સ્ટાફે કર્યો છે તે બદલ હું બેનને મારા અભિનંદન કરું છું।